મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સનો બીજો લેક્ચર ગયા લેક્ચરે આપણે ઇકોનોમિક્સનું પહેલું ચેપ્ટર ચાલુ કર્યું હતું અને એની અંદર આપણે ભણ્યા હતા આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે આલેખ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે આપણે ગયા લેક્ચરે ભણ્યા હતા એની અંદર પહેલો પ્રશ્ન આપણે આવો ભણ્યા હતા આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે આકૃતિની વ્યાખ્યા આપણે આવું કંઈક ભણ્યા હતા કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ ગઈકાલે મેં કીધું હતું અવલોકિત માહિતી કઈ રીતની હોય પછી આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી આપેલી હોય ત્યારે જ આકૃતિ દોરાય એ સિવાય તમારે મા આકૃતિ દોરી શકાતી નથી આ ઉપરાંત આકૃતિ દોરવા માટે જે માહિતી હશે એ અસતત આવૃત્તિ વિતરણમાં હોય તો જ દોરી શકાય નકર દોરી શકાય નહીં આ ઉપરાંત આકૃતિનો ઉપયોગ ક્યાં ક્યાં ત જગ્યાએ થતો તો એની વાત કરી હતી વિજ્ઞાપન કંપની જાહેરાત કરવા રાજ્યને માહિતી રજૂ કરવા અને સામાજિક કંપનીની જાગૃતિ લાવવા માટે આપણે આ આકૃતિની જરૂર પડે છે બીજો પ્રશ્ન આપણે આવો ભણ્યા હતા કે આલેખ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે આ લેખની વ્યાખ્યામાં આપણે કીધું હતું કે અવલોકિત માહિતી જે પણ છે એનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ પણ આ અવલોકિત માહિતી કેવી હોવી જોઈએ સતત આવૃત્તિ વિતરણની ઓલામાં અસતત આવૃત્તિ વિતરણ હોય છે આમાં સતત આવૃત્તિ વિતરણ હોય છે આ ઉપરાંત આલેખ દોરવા માટે જે માહિતી છે સતત આવૃત્તિ વિતરણની એ સ્વયં સ્પષ્ટ હોતી નથી કારણ કે આપણને બધાને ખબર છે સતત આવૃત્તિ વિતરણ એટલે તો દસથી વીસ તો દસથી વીસની અંદર પછી અગિયાર બાર તેર ચૌદ ચૌદ પોઈન્ટ પાંચ પંદર પંદર પોઈન્ટ પાંચ આ બધી માહિતી અંદર હોય છે તેથી એ સ્વયં સ્પષ્ટ હોતી નથી આ ઉપરાંત આલેખ દોરવા માટે હંમેશા ગ્રાફ પેપરનો ઉપયોગ થાય જ છે એટલે આલેખને લેખને ગ્રાફ પેપરમાં જ દોરવામાં આવે છે આ ઉપરાંત આલેખ દોરવા માટેની જે માહિતી છે એ સતત આવૃત્તિ વિતરણની હોય છે અને આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે આલેખનો ઉપયોગ ક્યાં થાય તો આલેખનો ઉપયોગ થાય છે સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં આનો ઉપયોગ કરવામાં આવે છે આપણે ગયા લેક્ચરમાં આના ઉપરથી તફાવતના મુદ્દા જોયા હતા કારણ કે આ એક તફાવત પણ છે કારણ કે પ્રશ્ન ચાર સ્વાધ્યાયની અંદર અને એની અંદર ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો જ છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત એમાં પહેલો મુદ્દો આવશે વ્યાખ્યા બંનેની વ્યાખ્યા બીજો મુદ્દો લખી શકાય કે આકૃતિ દોરવા માટે જે માહિતી છે એ સ્વયં સ્પષ્ટ હોય છે જ્યારે આલેખ માટે સ્વયં સ્પષ્ટ હોતી નથી ઓલામાં ત્રીજો મુદ્દો બન્યા હતા કે આલેખ આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરની જરૂર પડતી નથી જ્યારે આલેખ દોરવા માટે ગ્રાફ પેપરની જરૂર પડે છે આ ઉપરાંત આપણે ચોથો મુદ્દો તો ચોથો મુદ્દો લખી શકાય કે આલેખ આકૃતિ દોરવા માટેની જે માહિતી છે એ અસતત આવૃત્તિ વિતરણની હોય છે અને આલેખ દોરવા માટેની માહિતી જે છે એ સતત આવૃત્તિ વિતરણની હોય છે આ સિવાય પાંચમો મુદ્દો લખી શકાય કે આકૃતિ દોરવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી નથી જ્યારે આલેખ માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન અત્યંત હોવું જરૂરી છે આ ઉપરાંત આકૃતિનો ઉપયોગ અને આલેખનો ઉપયોગ એટલે આમ જોઈએ તો ટોટલ આપણે કેટલા મુદ્દા થઈ ગયા છ મુદ્દા થઈ ગયા છે સાતમો મુદ્દો મેં તમને કીધો તો ચોપડીની અંદર પેજ નંબર બે ઉપર સતત અને અસતત આવૃત્તિ વિતરણના ઉદાહરણ આપેલા છે જેમ કે અસતતમાં આપણને શું આવે તો એક બે પાંચ સાત દસ જ્યારે સતતમાં શું આવે તો દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ આ રીતના હવે આમ જોઈએ તો ટોટલ આપણે તફાવત ચાલે છે અને તફાવતની અંદર ટોટલ કેટલા મુદ્દા ભણ્યા છ અને આમ જોઈએ તો હવે આપણે આ પાઠનો ત્રીજો પ્રશ્ન શરૂ કરીએ ત્રીજો પ્રશ્નનું નામ છે એ છે આપણે આકૃતિના પ્રકાર હવે આકૃતિના પ્રકાર આમ આ બે માર્ક્સમાં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે આકૃતિના પ્રકાર આવે એટલે સમજી લેવાનું આલેખનાય પ્રકાર આવે છે આકૃતિના પ્રકારની વાત કરીએ તો આકૃતિના પ્રકારો ટોટલ છ છે સ્તંભ આકૃતિ વૃતાંશ આકૃતિ વળતુર આકૃતિ ચિત્રાકૃતિ છૂટાછવાયા બિંદુની આકૃતિ આવે છૂટાછવાયા બિંદુની આકૃતિને બીજા શબ્દમાં કહેવામાં આવે છે વિકિરણ આકૃતિ અને આગળ કીધું છે સમય આધારિત આકૃતિ યાદ રાખજો ટોટલ છ પ્રકાર અને આ બે માર્ક્સમાં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન અલગથી પૂછાય છે આકૃતિના પ્રકાર એટલે શું અને આ સિવાય એક આની પછીનો ચોથો પ્રશ્ન આવે છે આમ તો ચોથો નહીં આપણે ત્રીજામાં જ લખીએ છે કે આલેખના પ્રકાર તો આલેખના પ્રકાર મુખ્ય ત્રણ છે ત્રણ પ્રકારની વાત કરીએ તો આલેખના પ્રકારની અંદર પહેલો પ્રકાર આવે છે સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ બીજો પ્રકાર આવે છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ હવે એની અંદર પાછા ચાર આલેખ આવે સતત આવૃત્તિ આપણને ખબર છે આલેખ દોરવા માટે સતત આવૃત્તિ વિતરણ હોય એમાં આવે છે સ્તંભાલેખ આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર સંચય આવૃત્તિ બહુકોણ અને આ સિવાય ત્રીજો પ્રકાર આવે છે લઘુગુણક આધારિત આલેખ જેને બીજા શબ્દોમાં કહેવાય લોગ આધારિત આલેખ આપણે આગળ જોઈ ગયા તફાવત આપણો ચાલુ જ છે હજી કે આકૃતિના આલેખના ટોટલ કેટલા મુદ્દા જોઈ ગયા હતા તો આપણે પ્રશ્ન ઉપરથી જોઈ ગયા છ સાતમો મુદ્દો એવું મેં કંઈક કીધો તો શું કીધો તો કે ચોપડીમાં પેજ નંબર બે ઉપર બંનેના ઉદાહરણ આપેલા છે બરાબર એ ઉદાહરણ કોષ્ટક સ્વરૂપે છે કોષ્ટક સ્વરૂપે છે એટલે એ સાતમો મુદ્દો અને આઠમો મુદ્દો આલેખના પ્રકારો આલેખના પ્રકારો આમ અલગથી બોર્ડમાં બંને પ્રશ્ન બે બે માક્સમાં બોર્ડમાં પૂછાયેલો છે અને મોસ્ટ પી પ્રશ્ન છે અને આ ઉપરાંત આપણે આ આઠમા મુદ્દા સ્વરૂપે તફાવતમાં લખી શકાય છે ટોટલ આમ જોઈએ તો આપણે પ્રશ્ન ત્રણ પૂરા કર્યા ત્રીજાની અંદર આપણે આકૃતિના આલેખના પ્રકારો પૂરા કર્યા અને આમ જોઈએ તો આપણો તફાવત અહીંયા પૂરો થાય છે તફાવતની અંદર ટોટલ આઠ મુદ્દા આવ્યા આઠ મુદ્દા ફરીથી હવે તફાવત સ્વરૂપે જોઈએ તો તફાવત સ્વરૂપે પહેલો હતો વ્યાખ્યા બીજો હતો આપણે માહિતી કંઈ વપરાય છે તો સતત અને અસતત જેમ કે આકૃતિ માટે તો આકૃતિ માટે હતી અસતત જે ચોપડીમાં એમસીક્યુ પહેલું આપેલું છે પછી બીજો હતો તો બીજો તે પછી ત્રીજો હતો એ ગ્રાફ પેપરની જરૂર પડે છે ઓલામાં ગ્રાફ પેપરની જરૂર પડતી નથી આકૃતિની અંદર આ ગ્રાફ પેપરની જરૂર પડતી નથી આ ઉપરાંત તો આ ઉપરાંત આપણે માહિતી જોઈએ તો કે માહિતી એકમાં સ્વયં સ્પષ્ટ હોય છે એકમાં સ્વયં સ્પષ્ટ હોતી નથી આ ઉપરાંત આપણે જોઈ ગયા તો આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે અને જરૂરી નથી આ ઉપરાંત બંનેના ઉપયોગો આ ઉપરાંત બંનેના ઉદાહરણ આ ઉપરાંત બંનેના પ્રકારો હવે પ્રકારોની અંદર અલગથી પૂછાય તો જ આખો આખો જવાબ લખવાનો છે નહીં તો પછી જો તફાવત સ્વરૂપે પૂછાય તો તફાવતમાં તો ગમે એક એક આપણે ઉદાહરણ સ્વરૂપે લખી શકાય બરાબર પ્રકારમાં યાદ રાખજો આપણા તફાવતનો આઠ મુદ્દા પૂરા થયા અને આ તફાવત પણ ત્રણ માર્ક્સમાં આપણને પૂછી શકે છે બોર્ડમાં ચલો આગળ વધીએ તો આગળ વધીએ તો આ જ પાઠનો નવો પ્રશ્ન પ્રશ્ન છે આકૃતિ કે આલેખમાં માહિતી રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અથવા રાખવી પડતી સાવચેતી જણાવો કારણ કે હજી આપણે આકૃતિ અને આલેખ આ પાઠની અંદર દોરતા શીખવાના છે જ્યારે દોરતા શીખીશું ત્યારે આ બધી માહિતી માટે સાવચેતી રાખવી જરૂરી છે આ એક ખાસ ધ્યાન આપજો કે આકૃતિ અને આલેખના પ્રકારોની વાત કરીએ તો આપણે હમણાં જ આગળ આકૃતિના પ્રકારો જોઈ ગયા તો આકૃતિના પ્રકારો છ હતા અને આલેખના પ્રકારો ત્રણ હતા પણ એમાં બીજા પ્રકાર હતો જે સતત આવૃત્તિવાળો એની અંદર પ્રકાર બીજા ચાર પડતા હતા એટલે ધ્યાન આપજો ખાસ અને આની અંદર એ આકૃતિના જે પ્રકારો હતા છ એની પાછી અલગથી ડિસ્કસ કરવાની છે બ બે એ ડિસ્કસ પૂછાય છે નોંધ સ્વરૂપે હવે આપણે ભણીએ છીએ આકૃતિ કે આલેખ આ પ્રશ્ન તમારે ક્યાં કામમાં આવશે તો જ્યારે આપણે આકૃતિ કે આલેખ દોરશું એ વખતે આ પ્રશ્ન આપણને કામમાં આવે છે અને બોર્ડમાં બે માક્સમાં પૂછી શકે છે હવે પહેલાં પહેલાં શુભ શરૂઆત કરીએ કે આકૃતિ કે આલેખ માહિતી રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે તો બાબતો અને રાખવી પડતી સાવચેતી કહે તો સાવચેતીઓ ચલો એની અંદર જોઈએ તો એની અંદર આપણને છ મુદ્દા આપેલા છે છ મુદ્દામાં પહેલો મુદ્દો આપ્યો છે પસંદગી અને રજૂઆત બીજો મુદ્દો છે સ્પષ્ટતા ત્રીજો મુદ્દો છે સ્કેલમાપ ચોથો મુદ્દો છે આકૃતિ કે આલેખમાં બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી પાંચમો મુદ્દો છે આંકડાકીય માહિતીના સ્ત્રોતો છઠ્ઠો મુદ્દો છે આંકડાકીય માહિતી મેળવવાની રીત દર્શાવવી ટોટલ આપણને છ મુદ્દા આપેલા છે છ મુદ્દામાંથી તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આપણે ત્રણ મુદ્દા જ સમજાવેલા છે ત્રણ મુદ્દાની અંદર સમજાવેલું નથી કેમ તો આ પાઠની અંદર આ પ્રશ્ન કદાચ તમને વધુમાં વધુ ત્રણ માર્ક્સમાં જ પૂછે છે કારણ કે પહેલાં લેક્ચરમાં મેં કીધું હતું આ પાઠ આપણને બોર્ડમાં આઠ માર્ક્સમાં પૂછાય છે આની અંદરથી એક માર્ક્સનો બે માર્ક્સના અને ત્રણ માર્ક્સના જ પ્રશ્નો પૂછાય છે હવે ત્રણ માર્ક્સમાં પૂછાય તો આપણે પહેલાં પહેલાં તો છ મુદ્દા જ રજૂ કરી દેવાના પસંદગી અને રજૂઆત સ્પષ્ટતા સ્કેલમાપ આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી આ સિવાય છેલ્લો મુદ્દો અલ પાંચમો મુદ્દો આંકડાકીય માહિતીના સ્ત્રોતો અને છઠ્ઠો મુદ્દો આંકડાકીય માહિતી મેળવવાની રીત દર્શાવવી ટોટલ અહીંયા છ મુદ્દા આપેલા છે છ મુદ્દા લખો તોય તમારે બે મુદ્દા તો આવી અલા બે માર્ક્સ તો આપી દે છે સાહેબ આ ઉપરાંત તમારે હવે અંદરનું સમજાવો ત્રણ મુદ્દા સમજાવો એટલે એક માર્ક્સ એટલે ટોટલ આપણે ત્રણ મુદ્દા સમજાવો તો ત્રણમાંથી ત્રણ માર્ક્સ મેળવી શકીએ છીએ પહેલો મુદ્દો આપણે કીધો છે પસંદગી રજૂઆત તેમાં કોઈ પણ ચિત્રને વધુ અસરકારક તેમજ આકર્ષક બનાવવા માટે પસંદગી મહત્ત્વની બને છે હવે ધારો કે જ્યારે આપણે બોર્ડનું પેપર અથવા આલેખ દોરશું ત્યારે એની અંદર એક ખાસ ધ્યાન આપજો આપણને આલેખ દોરવા માટે રકમ આપેલી હશે ટેબલ આપેલું હશે એ જે રકમ કીધી છે એ રકમ ઉપરથી આપણે આકૃતિ દોરવાની આવશે કે આલેખ દોરવાનો આવશે હવે ટોટલ આપણે જે દોરવાના છે એના નામ આપણે જોઈએ કે આ પાઠની અંદર આપણે ટોટલ પાંચ વસ્તુ શીખવાની છે એક છે સ્તંભાલેખ બીજો છે પાસ પાસેનો સ્તંભાલેખ ત્રીજો છે સામયિક શ્રેણી આલેખ જેને કહેવાય સમય આધારિત આલેખ પછી છે વૃતાંશ આલેખ અને પછી છે વિભાજીત સ્તંભાલેખ ટોટલ આ પાંચ જાતના ભણવામાં પણ એમાં જે આપણને રકમ આપી છે એ રકમ ઉપરથી કયો આલેખ દોરવો એ મેઇન છે પહેલાં એની પસંદગી કરવી પડે કારણ કે આપણને ચલો સંભાળે ગમતો હોય ને સંભાલેક ઇઝી લાગતો હોય તો સંભાળે જ દોરી શકાય એવું જરૂરી નથી ઘણી વખત રકમ એવી આપી હોય તો એના ઉપરથી આપણે વિભાજિત સ્તંભાલેખ પણ દોરવો પડે છે સામાયિક શ્રેણી આલેખ પણ દોરવો પડે છે એટલે અહીંયા પહેલાં પહેલું તો કોઈપણ ચિત્રને વધુ અસરકારક અને આકર્ષક બનાવવું હોય તો પહેલાં પહેલાં પસંદગી કરો અને એ પસંદગી થઈ જાય પછી જ એની અંદર રજૂઆત થાય જેમ કે તમે જો અંદર આપણે કીધું છે કેટલીક માહિતીને વિભાજિત સ્તંભાકૃતિ અથવા વૃત્તાંશ આકૃતિ વડે પણ દર્શાવી શકાય છે આ એક યાદ રાખજો અમુક માહિતી એવી હોય કે એના ઉપરથી બે આલેખ દોરી શકાય આ વિભાજિત દોરી શકાય અને કા દોરી શકાય હવે અહીંયા જો તમને રકમની અંદર ચોખવટ કરેલી હોય કે વિભાજિત સ્તંભાકૃતિ દોરો તો પછી તમારે એ જ દોરવી પડે જો ચોખવટ કરી હોય વૃતાંશ આકૃતિ દોરો તો તમારે એ જ દોરવી પડે પણ ઘણી માહિતીમાં તમારે ચોખવટ કરી હોતી નથી તો એવા સમયે તમારે આ બંનેમાંથી કોઈ પણ માહિતી કોઈપણ આકૃતિ દોરશો તો ચાલે છે બીજો મુદ્દો આપણને કીધો છે સ્પષ્ટતા સ્પષ્ટતાની વાત કરીએ તો ચિત્રની રજૂઆત જે પણ આપણે કરીએ છીએ એ સ્પષ્ટ અને સ્વચ્છ હોય છે એટલે કે જ્યારે આપણે ચિત્ર દોરશું એ સ્પષ્ટ હોવું જોઈએ અને સ્વચ્છ હોવું જોઈએ એટલે કે ચેકચાક વગરનું અને સામેવાળી વ્યક્તિ જોઈ શકે સ્પષ્ટ રીતે એ રીતનું હોવું જોઈએ જેમાં તમે જો જ્યારે એ દોરશો ત્યારે એમાં અલગ રંગ કારણ કે તમે અગિયારમાં આલેખ દોર્યા હોય તો એની અંદર ધારો કે પાસપાસના સ્તંભાલેખની અંદર બે સ્તંભ આવતા હોય ત્રણ સ્તંભ આવતા હોય તો અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન તમારે કરવી પડે અલગ અલગ શેડ કરવા પડે જેના કારણે સામે શિક્ષક મિત્રોને અથવા કોઈ પણ જોનાર વ્યક્તિને ખબર પડે કે આ સ્તંભ એ આ આનો છે અને આ સ્તંભ એ આનો છે જેનાથી ખબર પડે છે કે અલગ રંગ કરવાથી અલગ શેડ કરવાથી અલગ ડિઝાઇન કરવાથી સામેવાળી વ્યક્તિને ખબર પડે રજૂઆત થાય કે આ સ્પષ્ટ અને સ્વચ્છ માહિતી દર્શાવેલી છે ત્રીજો મુદ્દો આવે છે સ્કેલમાપ આ સ્કેલમાપ મુદ્દો એટલે તમે કદાચ અગિયારમાં ધોરણમાં આલેખ દોર્યા હોય તો વાય દરી ઉપર તમે સ્કેલમાપ લખો છો કે એક સેન્ટીમીટર બરાબર પાંચ લીધવા હોય તો પાંચ દસ પંદર વીસ કા તમે લીધા હોય દસ તો તમે દસ વીસ ત્રીસ ચાલીસ મૂળ જે પણ સ્કેલ માપ અને આ સ્કેલમાપ હંમેશા આંકડાકીય માહિતી એટલે કે મૂળ તમને જે રકમ આપેલી હશે એના ઉપરથી નક્કી કરવામાં આવે છે અને એ આપણે જ્યારે આલેખ દોરશું ત્યારે આપણને જે રકમ હશે એ રકમ ઉપરથી હું તમને માહિતી શીખવાડીશ કે કઈ રીતે સ્કેલમાપ નક્કી કરાય અને આ સ્કેલમાપ નક્કી કરવું જોઈએ આંકડાકીય માહિતી ઉપરથી ચોથો મુદ્દો પાંચમો મુદ્દો છઠ્ઠો મુદ્દો આની અંદર આપણે સમજાયું નથી પણ અત્યારે હું તમને સમજાવું છું કે આપણને કીધું છે આકૃતિ કે આલેખની બંને ધરી હવે ધરી ટોટલ બે હોય છે યાદ રાખજો એ ધરીનું નામ છે એક્સ ધરી વાય ધરી એક્સ ધરીને બીજા નામથી ઓળખવામાં આવે આડી ધરી અને હજી કહેવામાં આવે છે સ્વતંત્ર ચલ એવી રીતે ધરી અથવા તો ચલને બીજા શબ્દમાં કહેવામાં આવે છે ઊભી ધરી અને એને કહેવામાં આવે છે પરતંત્ર ચલ આ ઉપરાંત એ બંને ધરી ઉપરની જે વિગતો છે જેમ કે તમે અગિયારમાં માં આકૃતિ દોરી હોય તો એક્સ ધરી ઉપર તમે ધારો કે કિંમત લખતા હોય અથવા માંગ લખતા હોય તો વાય ધરી ઉપર તમે કિંમત લખતા હતા આવી માહિતી અહીંયા પણ આપણે દર્શાવવી પડશે અને એ સ્પષ્ટ દર્શાવવી પડે જેના કારણે જોનાર વ્યક્તિને ખબર પડે કે એક્સ ધરી ઉપર શું છે અને વાય ધરી ઉપર શું છે આંકડાકીય માહિતીના સ્ત્રોતો કે આંકડાકીય માહિતી જે છે એ માહિતીના સ્ત્રોતો કઈ રીતના છે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણને જે રકમ આપેલી હોય એ રકમમાં આંકડા ટકાવારીમાં આપ્યા હોય કાં હજારમાં આપ્યા હોય કાં ટનમાં આપ્યા હોય આ અલગ અલગ રીતના માહિતી છે તો એ માહિતીના સ્ત્રોતો પણ ત્યાં દર્શાવવા જરૂરી છે કારણ કે બધી જ માહિતી સરખી ના હોય કારણ કે અમુક આંકડાકીય માહિતી આપણને ટકાવારીમાં આપી હોય તો ટકાવારીમાં હોય તો એને એ રીતે દર્શાવવી પડે છે જો ટકાવારીમાં ન હોય સંખ્યામાં હોય તો સંખ્યાને સંખ્યાની રીતે દર્શાવવી પડે છે અમુક માહિતી વર્ષમાં હોય તો વર્ષમાં દર્શાવી પડે છે આગળનો મુદ્દો કીધો છે આંકડાકીય માહિતી મેળવવાની રીત દર્શાવી કે આંકડાકીય માહિતી જે છે એ મેળવવાની રીત કારણ કે આપણે આંકડાકીય માહિતી કઈ રીતે મેળવી છે કઈ રીતે મેળવવામાં આવે છે એની રીત દર્શાવી જોઈએ જેના કારણે આપણને ખબર પડે કે આ માહિતી ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવી છે અને એનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે હું ચોથો પાંચમો છઠ્ઠો મુદ્દો સમજવાની જરૂર નથી પણ સમજવો જરૂરી છે કારણ કે આપણે બોર્ડની અંદર પ્રશ્નો પૂછાય તો આ ત્રણ મુદ્દા છ છ મુદ્દા તો લખવા લખવાના પણ અને ત્રણ મુદ્દા એટલે ચાલી શકે છે ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ પ્રશ્ન નંબર પાંચ ભણશું વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર પ્રશ્નોનું રિવિઝન કરી લેવું જરૂરી છે ખાસ આ ઉપરાંત એક પ્રશ્ન ચારની અંદર આપણે ભણી ગયા તફાવત એ પણ અલગથી ભણી લેવો જેના કારણે આપણને આગળનું ભણવામાં વધારે મજા આવે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો